तो सूरत शहर में कमोसमी वरसाद वरस्यो। भारे पवन साथ वरसाद थी अनेक वृक्षों धराशायी थया। सूरत ना बाठा गाम में चार मकानों पर वृक्ष पड़ियों। फायर की टीमें घटनास्थल पर पहुंची वृक्ष हटावानी कामगिरी करी छे। सूरत शहर में 15 थी वधु वृक्ष पड़वाना बनाव बन्या हता। હવામાનની આગાહી બાદ શહેરમાં જે છે વહેલી સવારથી કમોસમી વરસાદ છે વરસી રહ્યો છે, જ્યારે પવન સાથે વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે। હાલ આપણે ભાટા ગામમાં જે પારગી મોલ્લો છે ત્યાં છે, ઝાડ જે છે અચાનક જે છે પવન સાથે વરસાદ વરસતા છે ઝાડ પડી જતા લગભગ 4 જેટલા મકાનો જે છે તેમના પર અસર થઈ છે। અને જે રીતના ઘટના બની હતી તેને લઈને લોકોમાં દોડધામ મચી ગઈ હતી। આપણે સીધા અહીંયા મકાન જે ધારક છે એમને એની જોડે જાણીશું કઈ રીતના અચાનક ઝાડ જે છે તમારા મકાન પર પણ પડ્યું। 8:30 વાગે જેવું પડ્યું, 8:30 વાગે જેવું પડ્યું ત્યાં છોકરાઓ અને બકરા બરા નીકળીને નાઠા ને બધું ઘરમાં બધું નુકસાન થઈ ગયું ને બરાબર જીવ બચાવીને નાઠા લોકો। જીવ બચાવીને લોકો બહાર નીકળ્યા, તમે કહેશો કે કેટલા મકાનો પર અસર થઈ છે? આમાં 5-1 મકાન પર જેવું અસર થઈને અમે છોકરા લઈને અમે 8:30 વાગે એટલે ભાગી ગયા, ને તો અમે વાહન પાણી કરીને ખાવા વાળા છે પાસણ પાણી કરીને ખાવા, અમે જેવું એમ વાળવીન જોર જેવું આવ્યું તેવું અમે છોકરા લઈને ભાગી ગયા એટલે અમે બચી ગયા, પણ અમારું બધું ઘરનું બધું નુકસાન થઈ ગયું। કન્ડિશન જોયું તો એક બે ઘરમાં નુકસાન થયેલો, પછી જોયું તો બીજા ઝોપડા બી નુકસાન થાય એવું કન્ડિશન હતી, એટલે અમે કામગીરી ગાર્ડન ખાતાને બોલાવીને એડ્રેકેન મંગાવીને પછી અમે આ કામગીરી કરવાની છે, કારણ બીજા મકાનને નુકસાન નહીં થાય એ અમારી બી જવાબદારી બોલાવેલી છે। કઈ રીતના સ્થિતિ છે ઝાડની? ઝાડ પૂરો મકાન ઉપર દબાયેલો જ છે, પણ હવે કામગીરી તો આપણે ઇક્વિપમેન્ટ વગર થાય જ નહીં, હેડ્રાકેન એની આ શક્તિમાન લઈને આવે તો જ આ કામગીરી થાય, તો જ આ મકાન આપણે બચાવી શકીએ। કેટલું જોખમી કહેવાય આ રીતના? જે અત્યારે જોખમી તો છે જ, કારણ અત્યારે દબેલો છે એટલે સપોર્ટમાં ઊભો છે, ને તો એટલે એના હિસાબે ને તો આખો ઝાડ પડી જતે, તો હજુ 4-5 ઝોપડા એક હાથે આવી જતે। ચોક્કસ કે બિલકુલ કે જે રીતના જે છે પવન સાથે વરસાદ વરસ્યો તેને આ તમે જોઈ શકો છો, કે જે રીતના ઝાડ જે છે તમે જોઈ શકો છો કે જે રીતના પવન સાથે વરસાદ વરસ્યો હતો, અને ત્યારબાદ જે રીતે સીધા મકાન પર જે છે આ ઝાડ જે છે પડી જતા જે રીતના જે છે મકાન દબાઈ ગયા છે, જે રીતે 4-5 મકાનો જે છે ત્યાં દબાઈ ગયા છે, અને ખાસ કરીને જે રીતના ઘટના બની હતી લોકો જે છે પોતાનો જીવ બચાવીને બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી। હાલ જે રીતના હવામાન વિભાગ જે આગાહી કરી હતી આગાહીને લઈને જે છે સુરતમાં જે છે પવન સાથે જે છે વરસાદ વરસી રહ્યો છે, અને માનવામાં આવી રહ્યું છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જે છે આ જ રીતના જે છે વૃક્ષ પડવાની ઘટના બની છે, પરંતુ જે રીતના ભાટા ગામ ખાતે જે રીતના ઘટના બની છે લોકો જે છે પોતાનો જીવ બચાવીને બહાર નીકળી આવ્યા છે। હાલ તો ફાયરની ટીમ જે છે ઝાડ દૂર કરવાની કામગીરી જે છે હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે પ્રશાંત ઢીવરે, જી મીડિયા સુરત। આગળ વાત, માવઠું આવ્યું મુશ્કેલી લાવ્યું। માવઠું પોતાની સાથે ફક્ત વરસાદ જ નથી લાવ્યું, આફત પણ તાણી લાવ્યું છે। વરસાદે ચોમાસા જેવું જોર દેખાડતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે। ખેતરોમાં કરેલી વાવણી, ઊભા પાક તેમજ લણીને મૂકેલા પાકને નુકસાન થયું છે। રવિ પાક સામે જોખમ તોળાઈ રહ્યું છે।